જ્યારે વધુ સક્રિય ધાતુને તેનાથી ઓછી સક્રિય ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં જ્યારે વધુ સક્રિય ધાતુને તેનાથી ઓછી સક્રિય ધાતુના ક્ષારના જલીય દ્રાવણના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુના પરમાણુનું ઓક્સિડેશન થશે તથા ઓછી સક્રિય ધાતુના આયનનું રિડક્શન થશે વિચારો એક આ સમજવા માટે એક આકૃતિ તમારી સામે મૂકું છું અહીં એક પાત્ર છે આ પાત્ર કાચનું છે એની અંદર મેં એક દ્રાવણ ભરેલું છે જે કોપર ધાતુનો ક્ષાર છે સલ્ફેટ નું જલિય દ્રાવણ ભરેલું છે અને આ જલ્ય દ્રાવણમાં તેનાથી કોપરથી વધુ સક્રિય ધાતુ જીંક સળિયો ડુબાડેલો છે તો બોલો આ કંડિશનનું પાલન થયું કે જ્યારે વધુ સક્રિય ધાતુને એટલે કે જીંકને વધુ સક્રિય ધાતુને એટલે કે ને તેનાથી ઓછી સક્રિય એટલે જીંક કરતા ઓછી સક્રિય કોપર છે એટલે કે તેનાથી ઓછી સક્રિય ધાતુ ના ક્ષાર એટલે કોપરનો ક્ષાર એટલે કોપર સલ્ફેટ આમ ધાતુ ધાતુને તેનાથી ઓછી સક્રિય ધાતુ કોપરનો ક્ષાર એટલે કે કોપર સલ્ફેટનું જલ્ય દ્રાવણમાં જયારે ડૂબાડવામાં આવે ત્યારે નું ઓક્સિડેશન થશે અને અંદર રહેલા સીયુ પ્લસ ટુ આયનનું રિડક્શન થશે ઓકે હવે આ ડુબાડવાથી રેડોક્સ પ્રક્રિયા નીચે પ્રમાણે છે જે તમે ધોરણ અગિયારમાં સારી રીતે ભણી ચૂક્યા છો કે જીંકનો સળિયો છે એ જીંકના પરમાણુનો બનેલો છે જીંકનો પરમાણુ તૂટી અને જેડેન પ્લસ ટુ આયન બનાવે છે અને ઇલેક્ટ્રોન મુક્ત કરાય છે માટે એનું ઓક્સેશન થાય છે અને સીયુ પ્લસ ટુ આયનો બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બનાવે છે જે ઇલેક્ટ્રોન મેળવે છે માટે કોપર બને છે બંને બાજુથી ઇલેક્ટ્રોન નીકળી જાય તો પ્રક્રિયકો પ્રક્રિયક બાજુ અને નિપજો નિપજો બાજુ તો આખી રેડોક્સ પ્રક્રિયા બની કે ના બની હવે વિચારો વિદ્યાર્થી મિત્રો કોપરના સળિયાને જ્યારે જેડેન સપોરના જલી ત્રાણ માં ડૂબાડતા કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં વિચારો કેમ તમારો જવાબ હશે ના નહીં થાય કારણ કે કોપર એ ઓછી સક્રિય ધાતુ છે અને ક્ષાર છે જે વધુ સક્રિય છે માટે ઓછી સક્રિય ધાતુને જ્યારે તેનાથી વધુ સક્રિય ધાતુના ક્ષારના જલ્ય દ્રાવણમાં ડુબાડવામાં આવે તો કોઈ રેડોક્સ પ્રક્રિયા થતી નથી પણ જ્યારે ઝિંકના સળિયાને સીઓ એસોફોના દ્રાવણમાં ડૂબાડવામાં આવે તો રેડોક્સ પ્રક્રિયા થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો આટલી ખબર પડી ગઈ તમને હવે તમને એમ થતું હશે કે રેડોક્સ પ્રક્રિયા સાહેબ કેમ અહીંયા તો આપણે જે ડેનિયલ નામથી એને સમજવા માટે આ રેડોક્સ પ્રક્રિયા સમજવી બહુ જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ થઈ ગયું મનમાં વિચારો ક્યારે રેડોક્સ પ્રક્રિયા થાય જ્યારે વધુ સક્રિય ધાતુને ક્યાં ડૂબાડવામાં આવે તેનાથી ઓછી સક્રિય ધાતુના ક્ષારના ના જલ્ય દ્રાવણમાં ડૂબાડવામાં આવે ત્યારે જ રેડોક્સ પ્રક્રિયા થાય આટલું મનમાં નક્કી કરી લો ચલો આગળ વધીએ ડેનિયલ કોષની રચના આપણે સારી રીતે ભણી ચૂક્યા છીએ કે ડેનિયલ કોષ કોષ કોને કહેવાય સેલ આપણે આ પાઠની અંદર લગભગ પાંચ થી છ સેલનો અભ્યાસ કરવાનો છે સેલ એટલે એવું કોઈ પણ વસ્તુ જે રાસાયણિક પ્રક્રિયા પછી તમને વિદ્યુત ઉર્જા આપે ફોર એક્ઝામ્પલ આપણે પાંચ જે સેલ ભણવાના છે ને એ તમારી આજુબાજુમાં જ તમને જોવા મળશે નંબર વન તમે ઘડિયાળમાં જે સેલ વાપરો છો એમાં પણ કેટલા કેમિકલ ભરેલા હોય રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને ઘડિયાળ ચાલે છે તમને રિસ્ટ વોચ કાંડા ઘડિયાળમાં પણ નાનો સેલ આવે છે જેને મર્ક્યુરી સેલ કહેવામાં આવે છે તમારી કાર અથવા એક્ટિવા છે એની અંદર પણ નાની બેટરી આપેલી હોય છે એને લેડ સંગ્રહ કોષ કહેવામાં આવે છે જેમાં પણ કેમિકલ ભરેલા હોય રાસાયણિક પ્રક્રિયા પછી આપણે વિદ્યુત ઉર્જા મળે છે આમ એવું કોઈ પણ વસ્તુ કે જેમાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને એમાં આપણે વિદ્યુત ઉર્જા મળે એને સેલ કહેવાય તો આપણે આજે ડેનિયલ સેલનો નો પહેલા અભ્યાસ કરીશું તો ડેનિયલ સેલની વ્યાખ્યા ઓકે એની એવી આપી શકાય કે આપમેટ થતી રેડોક્સ પ્રક્રિયા દ્વારા હવે ડેનિયલ સેલમાં પણ રેડોક્સ પ્રક્રિયા થતી હોય છે અને રેડોક્સ પ્રક્રિયાને અંતે આપણે વિદ્યુત ઉર્જા મળે છે તો આ રેડોક્સ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે તેવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે વિદ્યુત રાસાયણિક કોષ ડેનિયલ કોષ પણ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે આપણે ડેનિયલ કોષનો આગળનો અભ્યાસ કરીશું આ તમારે ડેનિયલ કોષની બીજી આકૃતિ છે મિત્રો આ ડેનિયલ કોસ્ટમાં બે પાત્ર લેવામાં આવે છે એક પાત્રમાં મેં જેડેનએસ નું દ્રાવણ ભરેલું છે બીજા પાત્રમાં સીયુએસ નું દ્રાવણ ભરેલું છે જલ્ય દ્રાવણ બનાવવાનું છે ના દ્રાવણમાં ઝીંકની પટ્ટી ડુબાડેલી છે ના દ્રાવણમાં સીયુની ની પટ્ટી ડુબાડેલી છે આ બંને પટ્ટીઓને એક કોપરના તાર વડે મેં જોડી દીધેલ છે વચ્ચે ગેલ્વેન્ડર અથવા એ મીટર રાખવામાં આવે છે જેથી આપણને ખબર પડે અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે આ બંનેની વચ્ચે એક શાક મૂકવામાં આવે છે તમને એમ થતું હશે સાહેબ આ તો આપણે આગળના આકૃતિમાં દર્શાવવા પાત્ર એમાં જડે ભણવાનો છે કોનું દ્રાવણ ભરી તેમાં ચોક્કસ વજન કરેલી ઝીંકની વજન કરવી બહુ જરૂરી છે કારણ કે ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટીના વજનમાં વધઘટ થશે એના પરથી આપણને ખબર પડશે કે કોનું ઓકડે થાય અને કોનું થાય પાત્ર કોપરની પટ્ટી ડુબાડો બંને પાત્રો ને એનએચ ફોર એન ઓ થ્રી અથવા કે એન ઓ થ્રીનું દ્રાવણ ભરેલી યુ આકારની કાચની નળી નળી વડે જોડો જેને ક્ષાર્ક સેતુ કહે છે આ નળી છે એને ક્ષાર્ક સેતુ કહેવાય આ પોલી નળી હોય કાચની અને જેમાં આ દ્રાવણ ભરેલા હોય આવા દ્રાવણો ભરેલા હોય અને જેના નીચે ગ્લાસ વુલ રાખવામાં આવે અથવા આપણે એને રૂ કહીએ આપણે રૂનું રાખી રાખીએ બંધ કરી દેવામાં આવે છે જેથી અંદરનું દ્રાવણ બહાર ના આવી જાય ખાલી આયનો ની આપણે થાય હવે આ ક્ષાર સેતુ કહેવામાં આવે છે બ્રિજ જેવો છે એટલા માટે જીંક તથા કોપરની પટ્ટીઓને કોપરના પાતાર હવે જેમ દ્રાવણોને તમે સોલ્ટ બ્રિજ વડે જોડી દીધો છે એમ બંને પટ્ટીઓને કોપરના તાર વડે જોડવામાં આવે છે ઓકે આથી અહીં વિદ્યુતનું થતું જોવા મળે છે હવે થોડા સમય પછી બંને પટ્ટીઓના વજનમાં વધઘટ થતી જોવા મળશે પટ્ટીમાં વજનમાં ઘટાડો થશે જ્યારે કોપરની પટ્ટીમાં વધારો થશે વજનમાં વધારો થશે હવે શા માટે આવું થયું તો જીંકનું ઓક્સિડેશન થાય છે આથી એનું વજન ઘટે છે ઝિંકનું ઓક્સિડેશન થયું એટલે જીંકનો જે સળિયો હતો આ સળિયો માંથી આયનો બનતા ગયા અને એ આયનો દ્રાવણમાં આવતા જશે ક્યાં જશે એના દ્રાવણમાં અને બે ઇલેક્ટ્રોન છૂટા પડશે આ બંને ઝીંક માંથી ઝેડેન પ્લસ ટુ બનશે ઝેડેન પ્લસ ટુ આયનો દ્રાવણમાં રહેશે અને ઉત્પન્ન થયેલા આ ઇલેક્ટ્રોન અહીંયા સળિયા મારફતે વહન પામી અહીંયા ગેલવિન્ડો માંથી વહન પામી અને એનોડ ઉપરથી ક્યાં જતા રહેશે કેથોડ ઉપર જશે હવે કેથોડ ઉપર દ્રાવણની અંદર સીયુએસઓફો નું દ્રાવણ ભરેલું છે આથી એમાં સીયુ પ્લસ ટુ આયનો હાજર હશે આ સીયુ પ્લસ ટુ આયનો આ ઇલેક્ટ્રોન એનોડ ઉપરથી આવેલા ઇલેક્ટ્રોન ને અંદર રહેલા સીયુ પ્લસ આયનો મેળવી લેશે અને મેળવી અને સીયુ બનાવશે કોપર બનાવે છે આમ જેન્ક માંથી એમ પ્લસ ટુ બને છે સીયુ પ્લસ ટુ માંથી કોપર બને છે આખી પ્રક્રિયા થાય એ દરમિયાન આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે છે આમ અંદર કઈ પ્રક્રિયા થઈ મિત્રો રેડોક્સ પ્રક્રિયા થઈ એકનું ઓક્સિડેશન થયું અને અહીંયા રિડક્શન થયું અને આ રેડોક્સ પ્રક્રિયાના અંતે આપણને રાસાયણિક પ્રક્રિયા કહેવાય રેડોક્સ કઈ પ્રક્રિયા કહેવાય રાસાયણિક પ્રક્રિયા કહેવાય આ રાસાયણિક પ્રક્રિયાનું આપણને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું આમ આ કોષ એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે જેથી એને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે આ કોષ ડેનિયલ નામના સાયન્ટિસ્ટે શોધ્યો તો માટે ડેનિયલ કોષ પણ કહેવાય છે વોલ્ટેઇક કોષ પણ કહે છે જુદા જુદા નામથી એને વિદ્યુત રાસાયણિક કોષ પણ નામથી ઓળખવામાં આવે છે હવે જો આકૃતિમાં દર્શાવે કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય ગેલ્વેનિક કોષ કહેવાય ડેનિયલ કોષ કહેવાય અથવા વોલ્ટેજ કોષ તરીકે ઓળખવામાં આવે છે હવે તમને એમ થાય સાહેબ પટ્ટીઓ વારંવાર ન બોલતા વિદ્યુત કોને કહેવાય તો તમને ખબર છે કે દ્રાવણમાં જે પટ્ટીઓ ડુબાડેલી ઝિંક અને કોપરની એને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટીઓને વિદ્યુત ધ્રુવ કહે છે એનોડ કોને કહેવાય જે પટ્ટી ઉપર ઓક્સિડેશન થતી હોય ઓક્સિડેશન થતું હોય તેને એનોડ કહેવાય જેમ કે જીંકની પટ્ટીને એનોડ કહે છે કેથોડ કોને કહેવાય જે પટ્ટી ઉપર રિડક્શન થતું હોય તેને કેથોડ કહેવાય કોપરની પટ્ટીને શું કહે છે કેથોડ કહે છે હવે વિદ્યુત પ્રવાહનું વહન હવે જોયું મિત્રો કે વિદ્યુત પ્રવાહનું વહન ક્યાં થાય છે તો બહાર ઇલેક્ટ્રોન દ્વારા થાય છે કેથોડ તરફ અને કોષની અંદર આયનો દ્વારા થાય છે અહીં ઉત્પન્ન થતા વિદ્યુતનું વહન અહીં ઇલેક્ટ્રોન છૂટા પડે છે એનોડ ઉપરથી કોપરના તાર મારફતે ક્યાં જાય છે કેથોડ ઉપર જાય છે અને અંદર વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે આયનો દ્વારા થાય છે બહાર આ ઇલેક્ટ્રોન દ્વારા થાય છે કોપરના તારમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા થાય છે વિદ્યુત પ્રવાહનું વહન અને અંદર આયનો દ્વારા થાય છે પરિપથ પૂર્ણ થાય છે હવે વિદ્યુત પ્રવાહનું વહન પૂરું થઈ ગયું હવે ક્ષાળ સેતુ કામ શું છે મિત્રો વિચારો તમે કે પાત્ર એમાં જીંકમાંથી સતત કયા આયનો બનવાના જીંકનું ઓપ્સરેશન થવાનું અને એમાંથી જેડન પ્લસ ટુ આયનો બનવાના આથી પાત્ર એની અંદર સતત જેડન પ્લસ ટુ આયનો ઉમેરાતા જતા હોય તો એ આ દ્રાવણ ધન વિજારિત બની જાય હવે અહીંથી તમને ખબર છે કે પાત્ર બી માં પાત્ર એ માં ઝેડન પ્લસ ઝેડન માંથી ઝેડન પ્લસ ટુ આયનો બને અથી ઝેડન એસ ઉપરનું દ્રાવણ ધનુજ બારી બને તો એ પાત્ર બી માં સીયુ પ્લસ ટુ માંથી સીયુ બને જેના કારણે દ્રાવણમાં માં ફોર માઇનસ આયનો રહી જાય આથી દ્રાવણ ઋણ વિભારિત બની જાય આમ થાય તો કોષની રાસાયણિક પ્રક્રિયા અટકી પડે આ કોષની પ્રક્રિયા સતત ચાલુ રહે તે માટે બંને દ્રાવણો વિજભાની દ્રષ્ટિએ તટસ્થ રહેવા જોઈએ આ કાર્ય ક્ષાર સેતુ કહીએ એ બે કામ કરે છે તો બંને દ્રાવણોને જોડવાનું કામ કરે છે અને બંને દ્રાવણને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રાખવાનું કામ કરે છે હવે તમારે મિત્રો એ વિચારવાનું છે કે બંને દ્રાવણને જોડવાનું કામ તો ખબર પડી ગઈ કે બંને દ્રાવણોની અંદર એના એક એક છેડાઓ ડૂબેલા રહે છે એક બાજુ એનો બાજુ ડૂબેલો રહે છે ક્ષારક્ષેતુ ક્ષેત્રનો છેડો અને બીજું બાજુ કેથોડ તરફ ડૂબેલો રહે છે પરંતુ એ વિધવાની દ્રષ્ટિએ તટસ્થ રાખવાનું કામ કઈ રીતે કરતું હશે એવું તો શું કામ કરે છે કે એનોડ બાજુના પાત્રમાં જેડેમ પ્લસ ટુ આયનો આવતા હોવા છતાં પણ એ વિજવાની દ્રષ્ટિએ તટસ રહે છે કેથોડનું પાત્ર પણ વીજભાની દ્રષ્ટિએ તટસ રહે છે એ કામ કોણ કરે છે ક્ષાર સેતુ કહે છે એ તમારે વિચારી મને જવાબ આપવાનો છે હવે ચલો અને એમ થશે વચ્ચે કેમ મૂકો તો એ વિદ્યુત પ્રવાહની દિશા જાણી શકાય અને વિદ્યુત પ્રવાહ અને દિશા અને વિદ્યુત પ્રવાહનું માપન પણ કરી શકાય આપણને ખબર પડે કે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે ઓકે હવે આવા કોષને પ્રમાણિક કોષ કોને કહેવાય જ્યારે ડેનિયલ કોષ કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા વન મોલર હોય ધ્યાન આપજો જે આપણે દ્રાવણો ભરે છે અહિયાં દ્રાવણો છે આ દ્રાવણો અહીંયા ભરેલા છે એની જે મોલારિટી કેટલી રાખવાની કોપર સલ્ફેટના ના દ્રાવણની વન મોલર અહીંયા પણ કેટલી રાખવાની વન મોલર તો અહીંયા જે કોષની અંદર દ્રાવણો ભરો એની મોલારિટી વન મોલર હોય ઓકે અને પ્રક્રિયા સાથે જો કોઈ વાયુ સંકળાયેલો હોય તમને એમ થાય હા ક્યારેક આવા કોષ સાથે આવા આપણે આગળ ભણીશું હાઇડ્રોજન કોષ આવશે અર્થ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આવશે એની અંદર વાયુનો ઉપયોગ થાય છે જો કોઈ વાયુનો ઉપયોગ આવા કોષની બનાવટમાં કર્યો હોય તો એનું દબાણ કેટલું રાખવાનું એક બાર રાખવાનું કેટલું રાખવાનું એક બાર અને તાપમાન કેટલું રાખવાનું તો આવા કોષને પ્રમાણિક કોષ કહેવાય વિચારો મિત્રો આપણો કોષ પ્રમાણિક કહેવાય કે ન કહેવાય કહેવાય કારણ કે અહીંયા આપણે જે કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે એ વન મોલર ભર્યું છે એનું તાપમાન બસો અઠ્ઠાણું કેલ્વિન છે આ જે દ્રાવણ ભરેલું છે એ વન મોલર ભર્યું છે એનું તાપમાન છે બસો અઠ્ઠાણું કેલ્વિન છે અહીં વાયુનો ઉપયોગ થયો નથી જો વાયુનો ઉપયોગ કરવામાં આવે કોઈ કોષની અંદર તો એનું દબાણ કેટલું રાખવું પડે એક બાર બોલો કઈ ત્રણ કન્ડિશનનું પાલન થાય તો એને પ્રમાણિત કોષ કહેવાય દ્રાવણોની સાંદ્રતા વન મોલર હોય દબાણ એક બાર હોય અને તાપમાન બસો અઠ્ઠાણું કેલ્વિન હોય તેવા કોષને પ્રમાણિત કોષ કહે છે તો મિત્રો આજે આપણે આટલું ડેનિયલ કોર્ષ વિશેનો સારામાં સારો અભ્યાસ કર્યો આ ડેનિયલ કોર્ષનો થોડો ભાગ હજુ બાકી રહી જાય છે પહેલો દિવસ છે તમે બરાબર અભ્યાસ કરો એક એકવાર લખી અને મને મોકલો કે ડેનિયલ કોર્ષ પૂછાય તો કેવી રીતે લખો પ્રમાણિક કોર્ષ કોને કહેવાય એ ચલાવ્યું હવે ડેનિયલ કોર્ષનો જે થોડો રહી ગયેલો ભાગ છે જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ અગત્યનો છે એ હું બીજા સેશનમાં તમને મોકલીશ અને ત્રીજા સેશનની અંદર તમારે એના એમસીક્યુ સોલ્વ કરવાના થશે ઓકે વિદ્યાર્થી મિત્રો આજે રજા લઉં છું ઘરમાં રહો સેફ રહો જય સ્વામિનારાયણ